બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના વધુ 14 ફોર્મ રદ થતા રાજકીય આગેવાનોએ એકબીજા ઉપર આક્ષેપ કર્યા। પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો પડ્યો છે, જેથી આમ આદમી પાર્ટી 12 બેઠકો પર ચૂંટણી લડશે। હવે ભાજપ અને આપ પાર્ટી વચ્ચે સીધો જંગ રહેશે। કોંગ્રેસના 14 ફોર્મ રદ થતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેરે કહ્યું કે ધારાસભ્ય સૌરભ પટેલના કહેવાથી કોંગ્રેસના ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યા છે, તો જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલાએ કોંગ્રેસના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। 100% સામાન્ય ટેકનિક ભૂલ માન્ય રાખી શકાય, પણ અત્યારની હાલની આ વર્તમાન સરકાર અને અહીંના જ મિનિસ્ટર સૌરભભાઈ પટેલ અધિકારીઓને પોતાના એક દબાવમાં લાવી અને બળજબરીપૂર્વક વર્તન કર્યું હોય એ રીતે એ લોકોને દબાવી અને નિર્ણય જે કરાવ્યો અમાન્ય, એ ખરેખર એક શરમજનક કહેવાય। ચોક્કસપણે હવે સીધો જે ફાઇટ છે એ આમ આદમી પાર્ટી અને ભાજપ પત્તામાં 60 વર્ષ સુધીની કોંગ્રેસ રહી હોય સત્તાની અંદર, અને ત્યારે એક આવી ભૂલ થવી એ ક્યાંક ને ક્યાંક છે એ વ્યાજબી નથી। પણ એની સામે મને એમ પણ લાગી રહ્યું છે કે સત્તામાં બેઠેલા જે પાર્ટી છે, જે પક્ષ છે, એમના તરફથીને આ એક ષડયંત્રનો ભાગ હોય અને એનો ભોગ છે એ સીધી રીતે કોંગ્રેસ બની હોય એવું મને ક્યાંક। કોંગ્રેસ તો જે આક્ષેપો કરે છે તમામ પાયો વિહોણા છે। એમને જે કાંઈ ભૂલ કરી છે હંમેશા કોંગ્રેસ ક્યારેય સ્વીકારતી નથી। એમને જે કાંઈ ફોર્મ ભરવામાં જે કાંઈ ભૂલ કરી ક ફોર્મમાં, એના લીધે જ આ તમામ ફોર્મ રદ થયા છે। ક્યારેય કોઈના પ્રેશરમાં ક્યારેય ચૂંટણી પંચ આવતું નથી અને આવો ક્યારેય કોઈ નિર્ણય થઈ શકતો નથી।